પ્રાચીન નગરો અને ગ્રંથો. આપણે ગયા વિડીયોમાં પ્રાચીન નગરો અને ગ્રંથોની પ્રસ્તાવના જોઈ હતી, જેમાં આપણે નવપાષાણ, હડપ્પી અને આધુનિક શહેરોનો નકશો જોયો હતો. તેમાં તમને જે આપેલું છે તેની સામે એક ચિહ્ન આપેલું છે, તે ચિહ્ન દ્વારા આપણે ઓળખી શકીએ કે નવપાષાણ છે, હડપ્પીય છે કે આધુનિક શહેરો છે. તમને નવપાષાણ ઓળખવું હોય તો લીલા કલરનું ત્રિકોણ દોરેલું છે તે નવપાષાણને લગતું છે. હડપ્પીય સંસ્કૃતિમાં તો કે કેસરી કલરના ટપકા આપેલા છે અને આધુનિક શહેરોમાં બ્લુ કલરના ચોરસ બનાવેલા છે. તેના દ્વારા આપણે સમજી શકીએ કે કઈ સંસ્કૃતિ છે, નવપાષાણ છે, હડપ્પીય છે કે આધુનિક શહેરો છે, ક્યાં આવેલી છે, કઈ જગ્યાએ છે. જેમ કે અમદાવાદમાં તો આધુનિક શહેરો, ધોળાવીરામાં હડપ્પીય સંસ્કૃતિ, મોહેંજોદારો નવપાષાણ, પછી નિંદોવર નવપાષાણ, રહેમાનગઢ નવપાષાણ, બલુચિસ્તાન, મહેરગઢ, એવી રીતે આવેલું છે. હવે આપણે જોઈએ નગરરચના. આયોજનબદ્ધ નગરરચનાએ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળે પશ્ચિમ તરફ કિલ્લા અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. આયોજનબદ્ધ નગરરચનાએ હડપ્પીય સભ્યતાની સૌથી મોટામાં મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના કેવી કરેલી હતી? એક સમાન, કે એક નગર આવું તો બીજું નગર તેના જેવું જ તે, તેમાં કંઈ ફેરફાર નહીં, મકાનો બધા એક રીતે બનાવેલા, તેવી રીતે એક સમાન તેની રચના કરવામાં આવી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. એટલે કે જ્યારે નગર બનાવવાનું શરૂ કરે ત્યારે પશ્ચિમ તરફ પ્રથમ કિલ્લો બનાવવામાં આવે અને પૂર્વ તરફ તેની સામે પ્રજાની વસાહત બનાવવામાં આવે, એવી રીતે કરવામાં આવેલું હતું. બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે ઓટ હતો. કિલ્લો સંભવત શાસકો રહેતા હોવા જોઈએ. કિલ્લામાં ક્યાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગરરચના મોટાભાગે ઈંટો વપરાતી હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી તેની હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવ્યા. તો જો પૂર આવ્યું તો મકાનની અંદર પાણી ન ગરી જાય તેના માટે પહેલાં ઓટલો બનાવવામાં આવ્યો અને તેની ઉપર મકાન બાંધવામાં આવ્યું, તેવી રીતે નગરરચના કરવામાં આવી. અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાન દ્વારા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. તેની વિશેષતા શું હતી કે મકાનના દ્વાર એટલે કે દરવાજા મુખ્ય રસ્તા પર પડે એની જગ્યાએ અંદરની તરફ પડતા હતા. અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. કેવા હતા? સુવિધાજનક હતા. અને મકાન તમને કે ક્યાં સુધીના જોવા મળતા? એક અથવા બે માળ સુધીના જોવા મળતા. અને તેના રસ્તાઓ સુવિધાવાળા હતા. રસ્તા પર પૂરેપૂરી સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. શહેરના મુખ્ય બે રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો. કઈ રીતે? તો કે જો રાજમાર્ગ કેટલા હતા? બે. એક ઉત્તરથી દક્ષિણ તરફ જતો, ઉત્તર દિશાથી શરૂ થાય અને દક્ષિણ દિશા તરફ જાય, અને બીજો પૂર્વથી શરૂ લઈને પશ્ચિમ તરફ જતો હતો. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. જાહેર રસ્તા પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશ, આપણે જે પાણીનો ઉપયોગ કરીએ તેના માટે એક ગટર વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું. મકાનની બાજુમાં અથવા ગામની બાજુમાં નાની એવી ગટર બનાવવામાં આવી. પછી તે ગટરમાં પાણી જાય, આપણે જે પાણીનો ઉપયોગ કરીએ નહાવા માટે, કપડાં ધોવા માટે, તે પછી પાણી ગંદુ થઈ જાય, એ પાણી નાની ગટરમાં જાય અને નાની ગટરમાંથી થઈ અને મોટી ગટરમાં વહી જતું, તેવી રીતે તેની રચના કરવામાં આવી. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. મોહેંજોદડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે. મોટી ગટરમાંથી પાણી ગામની એટલે કે મોહેંજોદડો કે બીજું કોઈ પણ ગામ હતું તેની બહાર જતું, અને મોહેંજોદડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું. જાહેર સ્નાનાગર એટલે કે એક સ્નાન બનાવવામાં આવ્યું, જેમ કે બાથરૂમ જેવું સ્નાનાગર બનાવવામાં આવ્યું, અને એ જાહેર એટલે કે ગામના કોઈ પણ વ્યક્તિ તેને વાપરી શકે, તેનો વપરાશ કરી શકે એવા તેમના અંશો જોવા મળ્યા છે. આ સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુઓની પગથિયાની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે.
जो आपने अहीं आपेलू छे चित्र केवी रीते छे के स्नान कुंड में उतरवा माटे बे बाजू सीढ़ीओ दादर आपेला छे देखाय छे आपने अहीं एवी रीते अहीं पण छे जोयुं अने वस्त्रों बदलवा माटे ओरडीओ आपेली छे के बाजू में स्त्रीओ पुरुषों तेना वस्त्रों बदली सके भीना कपड़ा बदली सके ते माटे नानी नानी ओरडीओ बंधावामां आवी छे। उत्सव के धार्मिक प्रसंगों या जाहेर स्नानघरनो उपयोग थतो हशे एवुं आपणे मानवामां आवे छे के एवुं आपणे बतावे छे के ज्यारे उत्सव हशे कोई जाहेर प्रसंग हशे तेहवार हशे त्यारे आ स्नानघरनो उपयोग थतो हशे। आ उपरांत मोहनजोदड़ोमांथी मळी आवेल स्तंभवाळा આ ઉપરાંત મોહેંજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે। સ્તંભવાળા મકાનને કોની ઓળખ આપવામાં આવી છે? સભાગૃહની ઓળખ આપવામાં આવી છે હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા એટલે હાલ પાકિસ્તાનમાં આવેલું છે અત્યારે। હાલ પહેલાં ક્યાં આવતું? પંજાબના મોન્ટગોમરીમાં આવતું હતું। મોન્ટગોમરી જે નામનો જિલ્લો હતો તેમાં આવતું હતું પણ હવે હાલમાં તે વિસ્તાર પાકિસ્તાનમાં વહ્યો ગયો છે અને આવેલ પુરાતત્વીય સ્થળ છે। હડપ્પા સિંધુ ખીણના સભ્યતાનું મુખ્ય નગર છે। સિંધુ ખીણ જે નદી છે સિંધુ નદી તેનું મુખ્ય નગર છે। અહીંની મુખ્ય વિશેષતા તેનો અન્ન ભંડાર છે। અન્ન ભંડાર એટલે કે જે અનાજ રાખવામાં આવે તે છે। અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે। કઈ નદીના કિનારે? રાવી નદીના કિનારે કેટલા? 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે। લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગવો નદીના કિનારે આવેલ છે। લોથલ કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદના કયા તાલુકામાં? તો અમદાવાદના ધોળકા તાલુકામાં ભોગવો નદીના કિનારે આવેલ છે। લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું। વેપારી બંદર એટલે શું? કે અલગ અલગ જિલ્લાના અલગ અલગ વ્યક્તિઓ આવી અને તે જગ્યાએ વેપાર કરે, વસ્તુની લેવડ દેવડ કરે એટલે કે વેપારી બંદર હતું। ત્યાં અનેક વસ્તુઓની લેવડ દેવડ થતી હતી અને ઔદ્યોગિક નગર એટલે કે ત્યાં ઉદ્યોગો હતા એવી રીતે। લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો માનવામાં આવે છે એટલે કે યાર્ડ, ડોકયાર્ડ કહીએ ને આપણે, તે માનવામાં આવે છે। તે અહીં આવતા વાહણોને લાંગરીને માલસામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હતું એવું માનવામાં આવતું હતું કે વહાણો આવે, જે વહાણો માલસામાન લઈને આવે તેને ઉતારવાને પછી અહીંથી જે વહાણો બીજી જગ્યાએ મોકલવા હોય તો તેને ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવે છે। વખારો એટલે કે આપણે કહીએ ને અનાજ એકઠું કરવા માટે જે વખાર બનાવવામાં આવી હોય, મોટી બધી રૂમ હોય અને તેમાં કેટલું બધું અનાજ હોય અથવા કોઈ ફ્રૂટ હોય, ફ્રૂટની વખાર, એવી રીતે વખારો જોવા મળી આવેલી છે। જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હતું। સમૃદ્ધ એટલે કે આપણે અત્યારે કહીએ ને કે રૂપિયાવાળા, પૈસાદાર, સમૃદ્ધ, જ્યાં કોઈ વસ્તુની કમી ના હોય તેવું સમૃદ્ધ બંદર હશે। અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હતો। આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આપણા રાષ્ટ્રની બહાર એટલે કે વિદેશમાં એવી રીતે થતો હતો। ક્યારે? હડપ્પીય સભ્યતાનો, જ્યારે હડપ્પીય સંસ્કૃતિ ચાલતી હતી ત્યારે। અને તે કયું બંદર તેનું મુખ્ય હતું? કે લોથલ છે તે બંદર મારફત થતો હતો એટલે કે તેનું મુખ્ય બંદર હતું તે। જોવા એ આપણે લોથલ બંદરનો ધક્કો આપેલો છે, મતલબ કે લોથલ બંદરનો ડોકયાર્ડ આપેલો છે। દેખાય છે ત્યાં દરિયો છે તેવું। હવે જોઈએ આગળ। ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે। ક્યાં આવેલું છે? ધોળાવીરા કચ્છ જિલ્લામાં અને ભચાઉ તાલુકામાં આવેલું છે। સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલ છે, જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં વહેંચાયેલ છે। કયા કયા? તો કે કિલ્લો સિટાડલ, ઉપલું નગર ને નીચલું નગર। ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે। જ્યારે વરસાદ આવે અને ત્યારે તેનું પાણી એકઠું થાય અને વરસાદનું પાણી એકઠું થાય તો તે પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો તેની એક અલગ રચના કરવામાં આવી, વ્યવસ્થા કરવામાં આવી કે તે પાણીનો ઉપયોગ જ્યારે ઉનાળો હોય અથવા વરસાદ ના થાય એકાદ વર્ષમાં તો તેનો ઉપયોગ કરી શકાય તે પાણીનો, એવી રીતે તેની રચના કરવામાં આવી, તેનું એક સ્ટેડિયમ બનાવવા આવ્યું, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે એવી વ્યવસ્થા કરવામાં આવી। રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની
कृषि क्रांतिनु मुख्य मथक हतु। राजस्थान कयु बंदर तेनु मुख्य मथक हतु तो के कालीबंगन। अने हड़प्पीय सभ्यतानी कृषि क्रांतिनु मुख्य मथक हतु। कृषि एटले के खेती नु मुख्य मथक हतु। अहीं खेड़ेला खेतरोना अवशेषो तेनी साबिती पूरी पाड़े छे। खेतर खेड़ेलू छे अने तेना अवशेषो आपने मळी आव्या छे तो तेनी साबिती पूरी पाड़े छे के हाँ पहेला अहीं आवुं जोवा मळतुं हतुं एवी रीते। अहीं मळी आवेल तांबाना अवशेषो ए पुरवार करे छे के अहीं तांबाना ओजारोनुं निर्माण थतुं हशे अने आ ओजारो कृषि क्षेत्रे उपयोगमां लेवाता हशे। आम सिंधुकिण सभ्यतानुं नगर आयोजन सुव्यवस्थित सुंदर इजनेरी कला धरावतुं आयोजनबद्ध अने कौशल्ययुक्त हतुं। तेमां ते वखतना शासक वर्गनी शासन शक्ति इजनेरोनी बुद्धिमत्ता अने कारीगरोनी कला शक्तिनुं अद्भुत प्रतिबिंब पड़े छे। હવે પછી આગળનું આપણે આગળના વિડીયોમાં હું ભણાવીશ અને તમારે આ ફરીથી બે વાર વાંચવું અને યાદ રાખવાની કોશિશ કરવી।